चलो बाळ मित्रों, आजे आपणे इंग्लिश स्वाध्याय पोथीमां यूनिट टू थिंग्स एराउंड अस तेमां आजे आपणे प्रश्न नौ थी स्वाध्याय पोथी पूरीशुं अने समझीशुं। तो तमे मारी साथे साथे पूरता जाजो अने समझता पण जाजो। तो जोईए प्रश्न नौ। प्रश्न नौ मां छे, चित्रोमां तमने गमता रंग पूरो, चित्रोना नाम अने रंग वड़े खाली जग्या पूरो। अहीं तमने केटलाक कलरना स्पेलिंग आपेला छे, जेम के रेड, ब्लू, ग्रीन, येलो, व्हाइट, ब्लेक, पिंक, पर्पल, ब्राउन, ओरेंज। हवे तमने अहीं जे चित्र आपेला छे तेमां तमारे ऊपर आपेलामांथी कोई पण कलर तमारे पूरवानो छे अने अहीं तमारे लखवानो छे। तो पेलू आपणे चित्र जोईए। तो पेला चित्रमां पतंगनुं चित्र छे, तेमां हूँ रेड कलर पूरूं। तो रेड कलर पूरूं छूं तो आपणे पछी आ रेड कलर पूराय जाय, तमारे तमने मनपसंद कलर अहीं पूरवानो छे। तमने जे कलर गमता होय ए कलर पूरवानो छे, परंतु याद राखवू के एनो स्पेलिंग अहीं ऊपर होवो जोईए। तो अहीं मैं पतंग रेड कलरनी बनावी, तमने मनपसंद कलरनी तमे पतंग बनावी शको। अहीं जो आपेलू छे वाक्य, धीस इज अ खाली जग्या। किटन के काइट, किटन एटले तो बिलाड़ीनुं बच्चू थाय, अने काइट, काइट मीन्स पतंग, जे आपणो साचो जवाब छे, जे आपणे अहीं लखीशुं के आई टी ई, काइट, धीस इज अ काइट। હવે અહીં બીજું વાક્ય છે, ઇટ ઇઝ ખાલી જગ્યા, તો કેવી છે, તો કે રેડ। હવે આ રીતે તમારે પૂરવાનું છે। આગળ જુઓ તો બોલનું ચિત્ર છે, હવે બોલ તમને મનપસંદ કલરનો કરવાનો છે અને અહીં લખવાનું છે। પેલી ખાલી જગ્યા હું પૂરાવું છું, ધીસ ઇઝ અ બોલ। તમને મનપસંદ કલર એમાં પૂરી અને અહીં ખાલી જગ્યામાં લખવાનું રહેશે। બે કલર પૂરો તો એમ લખવાનું, બ્લુ એન્ડ યલો કે બ્લુ એન્ડ વ્હાઇટ, કોઈ પણ તમે રીતે લખી શકો। હવે અહીં કેપનું ચિત્ર છે, ટોપીનું ચિત્ર છે, જેને અંગ્રેજીમાં કહેવાય કેપ, સી એ પી, ધીસ ઇઝ અ કેપ, સી એ પી। એમાં તો પણ તમે કોઈ પણ બે કલર પણ પૂરી શકો અને એક કલરની પણ બનાવી શકો। યાદ રાખવું કે જો તમે બે કલર પૂરો છો તો તમારે બે કલરના નામ અહીં એન્ડ વડે જોડીને લખવા જોઈએ। ચોથું, તો ચોથું ચિત્ર છે ફુગાનું। હવે જોવો એમાં, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, બલૂન કે બોલ, તો આપણો જવાબ આવશે બલૂન, બી A ડબલ L ડબલ O N, બલૂન, ધીસ ઇઝ એ બલૂન, ઇટ ઇઝ, તમે જેવા કલરનો ફુગો કરો છો એવો કલરનું નામ અહીં લખવું, એ કલરનો સ્પેલિંગ લખી નાખવાનો છે। હવે કારનું ચિત્ર છે, તો અહીં ધીસ ઇઝ અ કાર, સી એ આર, ઇટ ઇઝ, તમે જેવા કલરની તમને મનપસંદ કલર પૂરી અને એનો સ્પેલિંગ તમારે આ ખાલી જગ્યામાં લખવાનો રહેશે। હવે આ તમારે પૂરું પણ કરી લેવાનું છે। હવે અહીં આપેલા છે ઓપોઝિટ વર્ડ્સ, વિરોધી શબ્દો, જે મેં તમને આગળના વિડીયોમાં શીખવા હતા। હવે તમે આ સ્પેલિંગ છે એ તૈયાર પણ કરી લીધા હશે, અને ન કર્યા હોય તો આ સ્પેલિંગ તમારે ખાસ યાદ કરી લેવાના છે, પાકા કરી લેવાના છે। પ્રશ્ન 10માં જુઓ, એક્ઝામ્પલ જ તમારે અહીં સમજવાનું આપ્યું છે કે ઉદાહરણ પ્રમાણે ચિત્રો જોઈ બોક્સમાં આપેલા, એટલે કે અહીં તમને બોક્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને નીચે લખવાના છે। એક્ઝામ્પલ રૂપે આપેલું છે લાઇટ અને હેવી, લાઇટ એટલે કે તો કે હળવું અને હેવી તો કે ભારે।
તો જો ભારે વસ્તુ છે તો એની નીચે લખ્યું છે હેવી, અને હળવી વસ્તુની નીચે શું લખ્યું છે તો કે લાઇટ. હવે અહીં પેલું જોવો, ઉપર બે સ્પેલિંગ તમને આપેલા છે, હેપી અને સેડ. તો હેપી એટલે ખુશ અને સેડ મીન્સ ઉદાસ. તો આ છોકરીનો ચહેરો આપણને ઉદાસ દેખાય છે તો એની નીચે આપણે શું લખીશું, સેડ, SAD. અને આની નીચે લખીશું હેપી, HAPPY. હવે બીજું જોવો તો છે કોલ્ડ અને હોટ. કોલ્ડ મીન્સ ઠંડુ, હોટ મીન્સ ગરમ. તો આપણે આની નીચે શું લખીશું તો કે હોટ, કારણ કે ગરમ હોય તે. અને આઈસ્ક્રીમ કોન કેવું હોય તો કે ઠંડુ, તો એની નીચે આપણે લખીશું કોલ્ડ. હવે છે બિગ અને સ્મોલ. તો આપણે અહીં લખીશું, આ દડો નાનો છે તો એની નીચે લખીશું સ્મોલ, આ દડો મોટો છે તો એની નીચે લખીશું બિગ. સ્મોલ મીન્સ નાનું, બિગ મીન્સ મોટું. હવે અહીં બે છોકરાના ચિત્ર આપેલા છે, ફેટ થીન. ફેટ મીન્સ જાડું, થીન મીન્સ પાતળું. તો આ છોકરો આપણને પાતળો દેખાય છે તો એની નીચે આપણે શું લખીશું, થીન. અને આની નીચે આપણે લખીશું ફેટ. ફેટ મીન્સ જાડું. હવે અહીં પાંચમું જોઈએ, એમાં આપેલું છે લોંગ અને શોર્ટ. લોંગ મીન્સ લાંબુ, શોર્ટ મીન્સ ટૂંકું. તો આ પેન્સિલ ટૂંકી છે, આ પેન્સિલ લાંબી છે, તો ટૂંકુંનું સ્પેલિંગ થશે શોર્ટ, જે આપણે અહીં લખીશું SHORT. અહીં લખીશું આપણે લોંગ. લોંગ મીન્સ લાંબુ. હવે અહીં બીજા બે ચિત્ર આપેલા છે, એક વૃદ્ધનું ચિત્ર છે, એક યુવાનનું ચિત્ર છે. યુવાન છોકરાનું ચિત્ર છે. અહીં યંગ અને ઓલ્ડ. યંગ મીન્સ યુવાન, ઓલ્ડ મીન્સ વૃદ્ધ. તો આપણે આની નીચે સ્પેલિંગ લખીશું ઓલ્ડ, OLD. અને આની નીચે આપણે સ્પેલિંગ લખીશું યંગ, YOUNG. હવે સાતમું જોવો તો છે થીક અને થીન. થીક મીન્સ જાડું, થીન મીન્સ પાતળું. તો અહીં તમને બે બુક આપેલી છે, કઈ બુક જાડી છે ને કઈ બુક પાતળી છે, તો કે આ બુક જાડી છે, જેનો સ્પેલિંગ શું થશે, થીક, THICK. અને અહીં આવશે થીન, THIN. હવે છે ટોલ અને શોર્ટ. ટોલ મીન્સ ઊંચું, શોર્ટ મીન્સ ઠીંગણું અથવા તો નીચું. તો આમાંથી આ સ્ત્રી છે તે ઊંચી છે, આ સ્ત્રી છે તે નીચી છે. તો ઊંચાનો સ્પેલિંગ થશે ટોલ, TALL. અને એનું સ્પેલિંગ થશે શોર્ટ, SHORT. હવે નવમું જોઈએ, ન્યૂ અને ઓલ્ડ. તો આ શર્ટ નવો દેખાય છે, આ શર્ટ આપણને જૂનો દેખાય છે. નવાનો સ્પેલિંગ શું થશે તો કે ન્યૂ, અને જૂનાનો સ્પેલિંગ થશે ઓલ્ડ, OLD. ઓલ્ડ મીન્સ જૂનું. હવે બાળમિત્રો, અહીં તમને ફ્રૂટ્સના સ્પેલિંગ આપેલા છે. આ સ્પેલિંગ આજે હોમવર્કમાં તમારે લખવાના છે અને તૈયાર પણ કરી લેવાના છે, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના. આ બંને સ્પેલિંગ તમારે તૈયાર કરી લેવાના છે એક વખત લખીને. હવે જોઈએ પ્રશ્ન 11. તો અહીં ફળ અને શાકભાજીની દુકાનનું ચિત્ર આપ્યું છે,
ચિત્રના આધારે આપેલ પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે રાઉન્ડ કરો. આ ફ્રૂટ્સની દુકાનનું ચિત્ર આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છીએ અને આપણે તેમાં પણ પૂર્યું હતું. હવે આમાં એક વધારે પ્રશ્ન આપેલા છે જે આપણે પૂરી લેવાના છે. તો પહેલાં આપણે ચિત્ર વિશે યાદ કરી લઈએ. તો આ કોણ છે? તો કે મગનભાઈ. આ છોકરાનું નામ છે સલીમ. આ ફ્રેશ ફ્રૂટ્સની દુકાન છે. અહીં કેટલાક ફ્રૂટ્સ આપેલા છે. હવે આપણે પ્રશ્ન જોઈએ. પહેલો, આર ધેર એપલ્સ ઇન ધ શોપ, એટલે કે દુકાનમાં શું દુકાનમાં સફરજન છે? તો આપણને સફરજન દેખાય છે દુકાનમાં? તો કે હા, અહીંયા જે ચિત્ર છે તે સફરજનના છે. તો આપણે યસ ઉપર રાઉન્ડ કરીશું. આ રીતે તમારે સ્પેલિંગ જે યસનો છે એના ફરતે વ્યવસ્થિત ગોળ કરવાનું છે. બીજો પ્રશ્ન જુઓ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ એપલ્સ, એટલે કે જે સફરજન છે એનો કલર શું હોય છે, રેડ કે યલો? તો આપણો જવાબ આવે રેડ, જેની ફરતે આપણે રાઉન્ડ કરી લેશું. હવે ત્રીજો પ્રશ્ન છે કે ઇઝ ધેર અ વોટરમેલન ઇન ધ શોપ. વોટરમેલન મીન્સ શું થશે? તો કે તરબૂચ. શું દુકાનમાં તરબૂચ છે? તો આપણને ક્યાંય પણ અહીં તરબૂચ દેખાતું નથી. તો આપણો જવાબ આવશે નો. આપણે રાઉન્ડ કરી લેશું. હવે ચોથો પ્રશ્ન જોવો કે આર ધેર બનાના ઇન ધ શોપ, કે શું દુકાનમાં કેળા છે? તો હા, અહીં આપેલા બાસ્કેટમાં કેળા છે, અહીં પણ કેળા છે. તો આપણે લખીશું યસ. આ રીતે રાઉન્ડ કરી લેવાનું છે. પાંચમો પ્રશ્ન જોવો. આર ધે બ્રિંજલ્સ, બ્રિંજલ મીન્સ રીંગણ, ઇન ધ શોપ, કે શું દુકાનમાં રીંગણ છે? તો એક તો ફ્રેશ ફ્રૂટ્સની દુકાન છે તો એમાં રીંગણ હોય નહીં, કારણ કે વેજીટેબલ્સની દુકાનમાં રીંગણ હોય, ફ્રૂટ્સની દુકાનમાં રીંગણ હોય નહીં. તો આવશે નો. હવે છઠ્ઠું જુઓ કે આર ધેર કેરેટ્સ ઇન ધ શોપ, કે દુકાનમાં ગાજર છે? શું દુકાનમાં ગાજર છે? તો નો જ આવશે, કારણ કે ફ્રૂટ્સની દુકાનમાં ગાજર હોય નહીં. સાતમું જુઓ કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ગ્રેપ્સ, કે દ્રાક્ષનો કલર શું હોય છે, રેડ કે ગ્રીન? વોટ ઇઝ ધ કલર ઓફ ધ ગ્રેપ્સ, દ્રાક્ષનો કલર શું હોય છે? તો કે રેડ કે ગ્રીન? તો આપણો જવાબ આવશે ગ્રીન, રેડ રંગની દ્રાક્ષ હોય નહીં. હવે આઠમો પ્રશ્ન જુઓ કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ બનાનાસ, કે કેળાનો કલર શું હોય છે, યલો કે ઓરેન્જ? તો આપણો જવાબ આવશે યલો, ઓરેન્જ કલરના કેળા હોય નહીં. નવમો પ્રશ્ન જુઓ. આર ધેર ટોમેટોઝ ઇન ધ શોપ, કે શું દુકાનમાં ટમેટા છે? તો નો જ આવશે, કારણ કે ફ્રૂટ્સની દુકાનમાં ટમેટા હોય નહીં, અને જુઓ તો પણ ક્યાંય તમને વેજીટેબલ્સ દેખાશે નહીં. હવે દસમો પ્રશ્ન કે આર ધેર ઓનિયન્સ ઇન ધ શોપ, ઓનિયન્સ મીન્સ શું થાય? તો કે ડુંગળી. શું દુકાનમાં ડુંગળી છે? તો એમાં પણ આવશે નો, દુકાનમાં ડુંગળી નથી. તો બાળમિત્રો, આજે અહીં સુધી તમારે સ્વાધ્યાય પોથી પૂરી લેવાની છે. હોમવર્કમાં જે કાંઈ પણ આપું તે વ્યવસ્થિત રીતે અને સાચું સમજીને હોમવર્કમાં કરી લેવાનું છે. અહીં જે સ્પેલિંગ આપેલા છે તે પણ લખી વ્યવસ્થિત અને તૈયાર કરવાના છે. યાદ રાખવું, આ સ્પેલિંગ આ રીતે નથી લખવાના, પણ 5ની નીચે આ 6 ક્રમ આવવો જોઈએ એ રીતે તમારે સ્પેલિંગ લખવાના છે. એટલે કે સીધી લાઇનમાં બધા સ્પેલિંગ સરસ અક્ષરે અને વ્યવસ્થિત વંચાય તેવા લખી અને મને ફોટામાં મોકલવાના રહેશે. આગળનું પેજ જે હતું
તે પણ તમારે સમજી લેવાનું છે, જે ઓપોઝિટ વર્ડ્સ વાળું જે પેજ હતું તે, અને એ સિવાય જે ચિત્રમાં કલર પૂરવાના હતા તેમાં કલર પૂરી અને આ ખાલી જગ્યા પણ પૂરી કરી લેવાની છે. આ ચિત્રમાં કલર તમને મનપસંદ પૂરી અને તેનું આ ખાલી જગ્યામાં સ્પેલિંગ લખવાનો છે. તમે જે કલર પૂરો છો તેનો સ્પેલિંગ તમારે તેમાં લખવો. હવે જુઓ આજનું હોમવર્ક.